તમે ક્યારેય પણ ના ખાધું હોય એવું શાક આજે આપણે બનાવશું મુઠિયા ઢોકરાનું શાક। તો મુઠિયા ઢોકરાનું શાક ખાવામાં એકદમ ટેસ્ટી તીખું અને એકદમ ફાઇન હોય છે મિત્રો। તો ચાલો બનાવી લઈએ આપણે મુઠિયા ઢોકરાનું શાક। કેમ બનાવાય મુઠિયા ઢોકરાનું શાક તે જોઈ લઈએ આગળ વિડીયોમાં। મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો। આ તમે જોઈ શકો છો કે આપણે દૂધીના મુઠિયા ઓલરેડી બનાવી લીધા હતા સૂર્ય કૂકરની અંદર। તમે ચાહો તો ઓલા કૂકરની અંદર પણ તમે બનાવી શકો। તો દૂધીના મુઠિયા કેમ બનાવાય તેની લિંક હું આઈ બટનમાં મૂકી દઈશ, એ વિડીયો પણ તમે જોઈ શકશો। આ ઓલરેડી દૂધીના મુઠિયા બની અને તૈયાર છે। આ રીતે આપણે કટ કરી લેશું, આ રીતે કટ કરી લેવાના છે। દૂધીના મુઠિયા છે ઓલરેડી ઝીણા કટ કરેલા, નાના સાઈઝના કટ કરેલા। બે નંગ ટમેટા છે, ટમેટાને આ રીતે ઝીણા કટ કરેલા છે। એક નંગ ડુંગળી છે, ડુંગળીને પણ ઝીણી કટ કરેલી છે। અને એક નંગ મરચું છે, મરચાંને પણ આ રીતે ઝીણા કટ કરેલા છે। લસણની ચટણી છે એક ચમચી, એક ઇંચ આદુના ટુકડાની પેસ્ટ અને એક ચમચી ચટણી પાવડર, અડધી ચમચી હળદર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, એક ચમચી ધાણાજીરું પાવડર, એક ચમચી જીરા, એક ચમચી રાઈ, અડધી ચમચી હિંગ અને બે નંગ સૂકા મરચાં વઘાર માટે। તો હવે આપણે મુઠિયા ઢોકરાનું શાક બનાવવાનું છે તો તેના માટે આપણે વઘાર કરી લઈએ। ચાલો એક કડાઈમાં તેલ મૂકશું એક ચમચા જેટલું, એક ચમચી જીરા અને એક ચમચી રાઈ તેલની અંદર એડ કરી દઈશું। હવે એની અંદર બે સૂકા મરચાં એડ કરી દઈશું અને હવે અડધી ચમચી હિંગ પાવડર અને હવે એની અંદર એક નંગ સુધારેલી ડુંગળી, આ રીતે હલાવી લઈશું। ડુંગળી હલકી રેડ બ્રાઉન થાય ત્યાં સુધી ચોળવશું। ડુંગળી હલકી રેડ બ્રાઉન થઈ ગઈ છે તમે જોઈ શકો છો। હવે એની અંદર બે નંગ સુધારેલા ટમેટા એડ કરી દઈશું અને એક નંગ સુધારેલું મરચું એને એડ કરી દઈશું અને એક ઇંચ આદુના ટુકડાની પેસ્ટ એને એડ કરી દઈશું અને એક ચમચી લસણની ચટણી। લસણની ચટણી કેમ બનાવાય તે આઈ બટનમાં હું મૂકી દઈશ, એ લિંક પણ તમે એ વિડીયો પણ જોઈ શકો છો। આ રીતે બધું મિક્સ કરી લેશું। હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું, એક ચમચી ધાણાજીરું પાવડર, ધાણાજીરું પાવડર કેમ બનાવાય તે લિંક પણ મૂકી દઈશ, એક અડધી ચમચી હળદર પાવડર અને એક ચમચી ચટણી પાવડર, ચટણી પાવડર કેમ બનાવાય તે લિંક પણ આઈ બટનમાં મૂકી દઈશ, એ વિડીયો પણ તમે જોઈ શકો છો આ રીતે હલાવી લેશું। આ તમે જોઈ શકો છો કે શાકની ગ્રેવી એકદમ ફર્સ્ટ ક્લાસ અને ફાઇન થઈ છે। હવે એની અંદર અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરશું અને હવે એને હલાવી લેશું, મિક્સ કરી લેશું આ રીતે। અને હવે એની અંદર આપણે મુઠિયા એડ કરી દઈશું। આ રીતે અને એને પણ મિક્સ કરી લેશું। હવે એને 5-10 મિનિટ ધીમે તાપે ચડવા દેશું। આ તમે જોઈ શકો છો કે શાક બની અને કમ્પ્લીટ થઈ ગયું છે। તો હવે ગેસના ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને હવે શાકને હલાવી આ રીતે સર્વિંગ પ્લેટની અંદર શાકને કાઢી લેશું। આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ શાક ટેસ્ટફુલ અને ફાઇન થયું છે।
જોઈતા જ મોઢામાં પાણી આવી જાય એ ટાઈપનું આ શાક થયું છે. મિત્રો, હવે મુઠીયા ઢોકરાનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે, તમે જોઈ શકો છો વિડીયોમાં. હવે એની ઉપર આપણે આ રીતે ડેકોરેશન માટે ફુદીનો મૂકી દઈશું. આ મુઠીયા ઢોકરાનું શાક બનાવવામાં ખૂબ જ ઇઝી અને સરળ છે અને ઝટપટ બની જાય છે. ટેસ્ટમાં ફાઇન અને ફૂલ સરસ હોય છે. જો મિત્રો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને હવે મિત્રો મળશું નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.